જય બે વિદ્યાર્થી મિત્રો, જય બે ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11 ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનું છે. બરાબર, જે આપણે ચેપ્ટર ભણી રહ્યા હતા, ચેપ્ટર નંબર 4 પુરવઠો, બરાબર, એમાં 11 લેક્ચરમાં પ્રિવ્યુ લેક્ચરમાં આપણે જોયું હતું પુરવઠાનો નિયમ આકૃતિ સહિત આપણે સમજ્યા હતા. તો પુરવઠાનો નિયમ શું કહે છે કે અન્ય પરિબળો એટલે કે કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એ સ્થિર રહે અને જો કિંમતમાં વધારો થાય તો શું થાય છે, પુરવઠામાં વિસ્તરણ થાય છે, અને જો કિંમતમાં ઘટાડો થાય તો પુરવઠામાં શું થાય છે, સંકોચન થાય છે. તો આ છે પુરવઠાનો નિયમ, બરાબર, એ આપણે કાલે આકૃતિ સહિત સમજ્યા હતા. જેમ જેમ શું થતું હતું, કિંમતમાં વધારો થતો હતો તેમ તેમ શું થતું હતું, પુરવઠા વધારો થતો હતો. અને જે આપણે પુરવઠા મળી, SS રેખા જે આપણે મળી, એ રેખા કેવી હતી, ધનધાર ધરાવતી હતી. ધનધાર એટલે કે પુરવઠા અને વસ્તુની કિંમત વચ્ચે કેવો સંબંધ થાય, સીધો સંબંધ થવાનો હતો, સીધો સંબંધ થતો હતો. બરાબર, હવે આપણે જોવાનું છે આજે પ્રશ્ન નંબર ત્રણ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો, ત્રણ ગુણમાં પૂછાય છે. બરાબર, પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. તો કાલે જ તમે શીખી ગયા, શું શીખા, કે વિસ્તરણ ક્યારે થાય અને સંકોચન થાય. તો કાલ પુરવઠાનો નિયમ યાદ કરો, અન્ય પરિબળો કેવા રહે, સ્થિર રહે, વસ્તુની કિંમતમાં વધારો થાય તો શું થાય છે, વસ્તુના પુરવઠામાં વધારો થાય છે, વસ્તુની કિંમત સોરી પુરવઠામાં શું થાય છે, વિસ્તરણ થાય છે, વસ્તુની કિંમત ઘટે તો પુરવઠામાં શું થાય છે, સંકોચન થાય છે. પણ ક્યારે, જે કિંમત સિવાયના અન્ય પરિબળો છે એ કેવા હોવા જોઈએ, સ્થિર હોવા જોઈએ. તો કિંમત સિવાયના અન્ય પરિબળો યાદ કરો ફટાફટ, ઉત્પાદનના સાધનોની કિંમત, ઉત્પાદન ખર્ચ કહેવાય, અથવા તો ઉત્પાદન પદ્ધતિ એટલે ટેકનોલોજીની કક્ષા છે, બરાબર, ભવિષ્યના ભાવોની અટકળ છે, અવેજી વસ્તુ અથવા તો સંબંધિત વસ્તુઓની કિંમતમાં કોઈ ફેરફાર નથી થતો એ પણ સ્થિર રહે છે, રાજ્ય નીતિ એટલે કે ભારત સોરી દેશની નીતિ કેવી છે, સારી છે, એમાં કોઈ પણ ફેરફાર નથી થતો, પેઢીઓની સંખ્યા વધારો ઘટાડો નથી થતો એ પણ સ્થિર રહે છે, વાહન વ્યવહારની સગવડો સવલત પણ વ્યવસ્થિત મળ્યા કરે છે એમાં પણ કોઈ વધારો ઘટાડો નથી થતો. તો આ બધા પરિબળો છે જે હું તમને જે હમણાં બોલ્યો એ બધા પરિબળો કેવા હોવા જોઈએ, સ્થિર હોવા જોઈએ. અને ખાલી ફક્ત વસ્તુની કિંમતમાં જે ફેરફાર આવે એના લીધે જે પુરવઠામાં ફેરફાર આવે, બરાબર, પુરવઠામાં ફેરફાર આવે તો એમને આપણે પુરવઠાનો નિયમ કીધો હતો ને અહીંયા એ જ વસ્તુ કહેવામાં આવી છે. તો પણ આપણે એનો અર્થ સાથે પુરવઠાના જે વિસ્તરણ સંકોચન છે અર્થ સાથે આકૃતિ સહિત સમજશું. બરાબર બાળકો, તો પહેલા એનો અર્થ સમજીએ. જ્યારે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર રહે અને વસ્તુની કિંમતમાં વધારો થાય ત્યારે પુરવઠામાં વધારો થાય તેને પુરવઠામાં વિસ્તરણ કહે છે, અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે પુરવઠામાં શું થાય છે, ઘટાડો, ને તેને સંકોચન કહે છે, પુરવઠામાં સંકોચન કહે છે. કેના જેવું છે, પુરવઠાના નિયમ જેવું છે, કે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો કેવા છે, સ્થિર ધારી લેવામાં આવ્યા છે. જો અહીંયા કેવા છે, યથાવત એટલે કે સ્થિર ધારી લેવામાં આવે છે. બરાબર બાળકો, આ તમારું બધું વ્યવસ્થિત જે પ્રશ્ન પ્રમાણે જે આપણે માંગમાં લખ્યું હતું એ ક્રમમાં જ, અથવા તો જે રીતે માંગમાં હું તમને ભણાવતો એ રીતે જ તમારે તમારી પાકીબુકમાં એટલે કે નોટબુકમાં લખવાનું છે, જેથી કરીને આપણે સવાલ ટુ સવાલ જઈએ, જેથી કરીને તમને જ્યારે એક્ઝામ આવે ત્યારે વ્યવસ્થિત રીડિંગ કરવામાં ફાવશે. બરાબર, બધા પરિબળો કિંમત સિવાયના જે પરિબળ છે એ શું રહે છે, સ્થિર રહે, અને વસ્તુની કિંમતમાં વધારો થાય ત્યારે પુરવઠામાં શું થાય છે, વધારો થાય છે, તો એ પુરવઠાનું શું છે, વિસ્તરણ કહી શકાય. એ પુરવઠાનું આપણે શું કહી શકીએ છીએ, એને વિસ્તરણ થઈ ગયું અથવા તો વધારો કહી શકાય. અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે પુરવઠામાં શું થાય છે, ઘટાડો થાય છે, તો એ પુરવઠાનું શું કહી શકાય છે, સંકોચન થઈ જાય છે. પુરવઠો કેવો થઈ જાય છે, સંકોચાય છે, પુરવઠો શું થાય છે, નાનો થઈ જાય છે. બરાબર, પુરવઠામાં વધારો થાય છે તો એ પુરવઠો
કેવડો છે, મોટો છે કે નાનો છે, એ વધારો કેવડો છે, મોટો છે કે નાનો છે, જે સંકોચન થયું છે એ સંકોચન કેવડું છે, નાનું છે કે મોટું છે, બરાબર, એ જ આપણે પુરવઠાના શું છે વિસ્તરણ અને સંકોચનમાં ભણવાનું છે. તો સાદી અને સિમ્પલ વ્યાખ્યા, બરાબર, કોઈ ફટાફટ યાદ રહી જાય એવું, શું છે, વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર રહે પછી શું થાય, કિંમતમાં વધારો, પુરવઠામાં શું, તો પુરવઠામાં વધારો થાય છે જેથી પુરવઠાનું સંકોચન થાય, અને પુરવઠા વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે શું થાય છે, પુરવઠામાં ઘટાડો અને પુરવઠામાં શું થાય છે, સંકોચન થાય છે, ઓમાં વિસ્તરણ થતું, સોરી હો, બરાબર, એ પ્રમાણે ફટાફટ યાદ રહી જાય એવું છે, બીજું કાંઈ છે નહીં, બરાબર બાળકો. હવે આપણે જ્યારે માંગ ભણતા હતા, માંગમાં વિસ્તરણ સંકોચન બંને આવ્યું હતું અને વધારો ઘટાડો પણ બંને આવ્યો હતો. તો જ્યારે વિસ્તરણ સંકોચન હોય ત્યારે વધારો અને ઘટાડો શબ્દ આવશે, પણ આપણે એને વ્યાખ્યામાં શું લખવાનું છે, વિસ્તરણ, અને તેને ઘટાડામાં શું લખવાનું છે, સંકોચન. અને જ્યારે વધારો ઘટાડો જ પૂછવામાં આવ્યો, અહીંયા શું પૂછવામાં આવ્યું, પુરવઠામાં વધારો ઘટાડો, આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. પુરવઠામાં વધારો ઘટાડો લખ્યો હોય તો ફક્ત આપણે પુરવઠામાં વધારો અને ફક્ત આપણે પુરવઠામાં ઘટાડો એ જ શબ્દનો ઉલ્લેખ કરવાનો, ત્યારે વિસ્તરણ અને સંકોચનનો શબ્દનો ઉલ્લેખ કરવાનો નથી. બંનેનો અર્થ સેમ જ થાય છે, બરાબર, વધારો એટલે વિસ્તરણ, ઘટાડો એટલે શું થાય છે, સંકોચન, પણ વ્યાખ્યા છે એ બદલાઈ જશે, બરાબર, ઘટાડા વધારામાં, બરાબર. તો આ હતું પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન ક્યારે થાય, તો અન્ય પરિબળો સ્થિર રહે ત્યારે. હવે એને આપણે આકૃતિ દ્વારા સમજવાનો છે, તો પહેલાં આપણે એની શું બનાવી જોશે, અનુસૂચિ બનાવી જોશે, બરાબર બાળકો. હવે અનુસૂચિ બનાવીએ તો અહીંયા આપણે બિંદુ લીધેલા છે, આપણે માંગમાં પણ બિંદુ લીધેતા, પુરવઠાના નિયમ પણ બિંદુ લીધે, બિંદુ લેવો તો આપણે શું થશે, સહેલું પડશે. એટલે બિંદુ એ બી સી ડી અને ઈ, હવે આપણે વસ્તુની કિંમત રૂપિયામાં લેશું તો 10, 20, 30, 40 અને 50. હવે એવી રીતે વસ્તુનો પુરવઠો આપણે એકમમાં લેશું. 10 રૂપિયા જ્યારે વસ્તુની કિંમત હતી ત્યારે કેટલા એકમ પુરવઠો હતો, બજારમાં 100 એકમ. હવે વસ્તુની કિંમત વધી, 10 થી 20 થઈ ત્યારે પુરવઠાનો શું થયો, વધારો, 200 એકમ, 300 એકમ, 400 એકમ અને છેલ્લે 500 એકમ. હવે આ બધા આંકડા આપણે ક્યાં મૂકવાના છે, આકૃતિમાં મૂકવાના છે. આકૃતિમાં મૂકીએ તો 0 છે, આપણે હંમેશા જોઈએ છીએ કે વસ્તુનો પુરવઠો આપણે ક્યાં લેવાનું છે, ઓ એક્સ ધરી ઉપર. તો વસ્તુનો પુરવઠો ઓ એક્સ ધરી ઉપર લખતા 100, અહીંયા 200, 300, 400 અને 500. હવે છે વસ્તુની કિંમત, અહીંયા લખેલી છે વસ્તુની કિંમત, આપણે એ ઓ વાય ધરી ઉપર 10, 20, 30, 40 અને 50. હવે આપણે માંગના નિયમમાં તો શું છે, એ બી સી ડી ઈ બધા નિયમો, ઓલા બધા બિંદુઓ જોડીને આપણે પુરવઠા રેખા બનાવી હતી, પણ અહીંયા આપણે વિસ્તરણ સંકોચન અને વિસ્તરણ જોવાનું છે. તો એક કોઈ એક બિંદુ ધારી લઈએ, બરાબર, એ બિંદુ ધારીને આપણે એની સમજૂતી આપીએ તો આપણે 30 જે રૂપિયા કિંમત છે એ આપણે ધારી લઈએ. તો જ્યારે 30 રૂપિયા કિંમત હતી ત્યારે 300 રૂપિયા પુરવઠો હતો. તો 30 અને 300 ને આપણે જોડી દઈએ, બરાબર, તો અહીંયા બિંદુ આવશે સી. જો અહીંયા બિંદુ કયું આપેલું છે, સી આપેલું છે, બરાબર બાળકો. હવે આપણે જોઈએ તો વિસ્તરણ અને સંકોચન ક્યારે થાય, બરાબર, સાથે સાથે હું સમજૂતી પણ બોલતો જાઉં છું. સમજૂતી મને આગલા લેક્ચરમાં જે માંગના, ઓલા સોર, પુરવઠાના જે નિયમમાં જે સમજૂતી મેં તમને લખીને વોટ્સઅપ કરી હતી ટાઈપિંગ, એ રીતે આની પણ સમજૂતી હું તમને ટાઈપિંગ કરીને વોટ્સઅપ જ કરવાનો છું, પણ સાથે બોલવાનું છે અને તમારે સાથે સમજવાની પણ છે, બરાબર. ખાલી લખવા માટે જ તમારે ઓમાંથી કોપી મારવાની, પણ સમજી લેવાનું છે અહીંયા, બરાબર. હવે વસ્તુની કિંમત જ્યારે 30 રૂપિયા હતી, બરાબર, ત્યારે તેનો પુરવઠો કેટલો છે, 300 રૂપિયા છે. પહેલાં તો આપણે શરૂઆતથી શરૂ કરીએ તો એવું કહેવામાં આવે છે, અહીંયા તો આપણે 0 લેવાનું છે,
ओ एक्स धरी ऊपर वस्तु नो पुरवठो एकम मा अने ओ वाय धरी ऊपर वस्तु ने किंमत केटला मा रुपया मा लीधेल छे बराबर। हवे आकृति मा जोता 30 रुपया जारे किंमत हती त्यारे 300 रुपया पुरवठो हतो, केटलो 300 रुपया पुरवठो हतो बराबर। हवे वस्तु नी किंमत जारे वधी ने 30 માંથી 50 રૂપિયા થાય છે, આ શું થયો વધારો, 30 માંથી 50 રૂપિયા થાય છે ત્યારે વસ્તુનો પુરવઠો વધીને કેટલો થાય છે 500 એકમ થાય છે। તો આપણે તેને 50 રૂપિયાએ 500 એકમ તેને પોઈન્ટ વડે અહીંયા દર્શાવશું બરાબર કો। હવે વસ્તુની કિંમત 30 રૂપિયા ઘટીને જ્યારે 10 રૂપિયા થાય છે, 10 રૂપિયા ઘટે છે ત્યારે 300 એકમથી ઘટીને વસ્તુનો પુરવઠો કેટલો થાય છે 100 એકમ થાય છે। તો 10 અને 100 ને આપણે શું કરશું દર્શાવશું બરાબર। જે 50 અને 50 રૂપિયા 500 એકમનો જે પુરવઠો હતો એને આપણે ઈ બિંદુ આપશું અને 10 રૂપિયાએ જે 100 એકમનો પુરવઠો છે એને આપણે એ બિંદુ આપશું બરાબર। હવે આને જોઈન્ટ કરી લઈએ તો આપણે શું મળશે બાળકો, આ જે રેખા મળી એ રેખા આપણે કઈ કહેવાય SS રેખા, પુરવઠા રેખા। હવે પુરવઠા રેખામાં આપણે શું જોવાનું છે સંકોચન અને વિસ્તરણ। તો જોઈએ એ સી બિંદુથી અહીંયા જોઈએ તો 30 રૂપિયાથી આપણે શું થયો 50 એકમ કિંમતમાં વધારો, ત્યારે પુરવઠામાં 300 થી 500 એકમમાં વધારો થયો બરાબર। તો આને આપશું આપણે શું આપશું વિસ્તરણ આપશું। એ સી બિંદુથી ઉપરની તરફ એ બિંદુ તરફ જે વધારો દર્શાવવામાં આવે છે એ કેવું છે વિસ્તરણ કહેવાય, વિસ્તરણ થયું કહેવાય, કેનું પુરવઠાનું વિસ્તરણ। હવે જ્યારે 30 રૂપિયા કિંમત હતી 30 થી ઘટીને કેટલી થઈ 10 રૂપિયા, ત્યારે પુરવઠો 300 થી ઘટીને કેટલો થયો 100 રૂપિયા। તો એ સી એને આપણે એ બિંદુ દ્વારા દર્શાવીએ છીએ તો એ સી થી ઘટીને કેટલો થયો એ 300 સોરી સી થી એ સુધીની જે નીચેની તરફ ઘસે છે બરાબર, એને આપણે શું કહીશું સંકોચન બરાબર બાળકો। તો આ થયું વિસ્તરણ અને સંકોચન। તો સમજૂતી ફટાફટ હું તમને બોલી જાઉં છું, ઓ એક્સ ધરી ઉપર વસ્તુનો પુરવઠો એકમમાં, ઓ વાય ધરી ઉપર વસ્તુનો વસ્તુની કિંમત રૂપિયામાં। હવે કોઈ એક બિંદુ ધારી લેવાનું છે જેમ કે સી બિંદુ, તો જ્યારે વસ્તુની કિંમત 30 રૂપિયા હતી ત્યારે વસ્તુનો પુરવઠો કેટલો હતો 300 એકમ, તો એને આપણે સી બિંદુ દ્વારા આકૃતિમાં દર્શાવશું। હવે વસ્તુની કિંમત 30 રૂપિયાથી વધી ને કેટલા થયા 50 રૂપિયા, ત્યારે વસ્તુનો પુરવઠો 300 એકમ થી વધીને કેટલો થયો 500 એકમ, એને આપણે ઈ બિંદુ દ્વારા દર્શાવશું। હવે જ્યારે વસ્તુની કિંમત 30 રૂપિયા ઘટીને 10 રૂપિયા થઈ ત્યારે વસ્તુનો પુરવઠો 300 એકમ 300 એકમ ઘટીને કેટલો થયો 100 એકમ, એને આપણે એ બિંદુ દ્વારા દર્શાવશું બરાબર। સી થી ઈ બિંદુ દ્વારા જે વસ્તુનો જે વિસ્તરણ થયું, જે પુરવઠામાં વધારો થયો, એને આપણે શું કહેશું વિસ્તરણ। સી થી એ બિંદુ દ્વારા જે શું થયો ઘટાડો થયો અથવા તો નીચેની તરફ જે માંગ રેખા ઓલા પુરવઠા રેખા આવી એને આપણે શું કહેશું સંકોચન। તો આ તો પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન ક્યારે થાય, જ્યારે વસ્તુની કિંમત વધે ત્યારે પુરવઠામાં વધારો થાય તો ત્યારે શું થાય છે વિસ્તરણ થાય છે, જ્યારે વસ્તુની કિંમત ઘટે ત્યારે પુરવઠામાં શું થાય છે ઘટાડો થાય છે ત્યારે શું થાય છે સંકોચન થાય છે બરાબર। આ ત્રણ ગુણનો પ્રશ્ન છે, વ્યવસ્થિત વ્યાખ્યા, અનુસૂચિ અને આકૃતિ, અને નીચે થોડીક સમજૂતી આપણે ત્રણ ગુણ તમારા બરાબર વ્યવસ્થિત રીતે સાદું ને સિમ્પલ ને સહેલો સવાલ કહીએ તો છે બરાબર। હવે આવતા લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે પુરવઠા વિસ્તરણ અને સંકોચન। અહીંયા હું તમને એક વાત કહેતા ભૂલી ગયો, સમજૂતીમાં એ પણ છે કે એક જ પુરવઠા રેખા ઉપર આપણે સંકોચન અને વિસ્તરણ શું કરીએ છીએ સમજી શકીએ છીએ, અને સી બિંદુથી ઉપરની તરફ જે ધરી એટલે સોની ઉપરની તરફ જઈએ છીએ ત્યારે આપણે એનું સંકોચન કહીએ છીએ, અને સી બિંદુથી એ તરફ જઈએ છીએ ત્યારે આપણે એને શું કરીએ છીએ નીચેની તરફ જઈએ છીએ બરાબર, ત્યારે એને શું કહીએ છીએ સંકોચન કહીએ છીએ। બસ આ સમજૂતીમાં હતું લખવાનું, એ તમારે લખવાનું છે તો પણ હું તમને એક વોટ્સઅપ કરી દઈ બરાબર બાળકો।
और नेक्स्ट लेक्चर में मिलिए त्यारे पुरवठा में वधारो अने घटाड़ो। जय अंबे।